તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોઈ ગયા છીએ. આજે આ વિડીયોમાં આપણે અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણને જોઈશું. ચાલ માનસ, આપણે મેળામાં જઈએ. ના, હું નહીં આવી શકું. મમ્મીએ મને વાસણની દુકાનેથી વાટકાને કલાઈ કરાવી લાવવાનું કહ્યું છે. એમ, આ બે વાટકાને કલાઈ કરવાના કેટલા રૂપિયા થશે? અરે, એના વિશે તો મેં વિચાર્યું જ નહીં. દુકાનદાર કલાઈ કરવાના 5 રૂપિયા પ્રતિ ચોરસ સેન્ટીમીટર લે છે, પરંતુ હું એ કેવી રીતે શોધું કે આ બે વાટકાને કલાઈ કરવાનો કેટલો ખર્ચ થશે? આનો જવાબ આપણે ગણિત દ્વારા મેળવી શકીએ છીએ. આનો અર્થ આ ગણિતનો સમય છે. જો માનસ, દરેક વાટકો અર્ધગોલક આકારનો છે અને કેમ કે આપણે દરેક વાટકાની અંદરની સપાટી પર કલાઈ કરવાની છે, દરેક વાટકામાં કરવામાં આવતી કલાઈ એની અંદરની વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર થશે. એમ, એવી વાત છે. આ તો હું સરળતાથી શોધી શકું છું. આ બંને વાટકા એકદમ સમાન છે, એટલે એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ સમાન થશે. વાટકા અર્ધગોલક છે અને તેનો અંદરનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. આનો અર્થ દરેક વાટકાની અંદરની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. પરંતુ એક સમસ્યા છે. મને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો યાદ નથી. અરે, આ તો ખૂબ જ સરળ છે. હું તને એ યાદ કરવા માટે એક સરળ ઉપાય જણાવું છું. આ વાટકા અર્ધગોલક છે અને દરેક અર્ધગોલક એક ગોલકનો અડધો હોય છે, એટલે આપણે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ 4πr² ને 2 થી ભાગાકાર કરી મેળવી શકીએ છીએ. આ રીતે અર્ધગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² છે, જ્યાં r અર્ધગોલકની ત્રિજ્યા છે. અરે હા, આભાર થોમસ. ચાલ, હું અહીં r ની જગ્યાએ એક વાટકાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર લખી આને ઉકેલી દઉં છું. એક વાટકાના અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 ચોરસ સેન્ટીમીટર છે. એકદમ સાચું. અને તારી જોડે આવા બે વાટકા છે. આનો અર્થ તારે કુલ 2 × 308 એટલે 616 ચોરસ સેન્ટીમીટરના કુલ ક્ષેત્રફળ પર કલાઈ કરાવવાની છે. હવે ફક્ત આપણે પ્રતિ ચોરસ સેન્ટીમીટર પર કલાઈ કરવાનો દર 5 રૂપિયાને કલાઈ થવાવાળા કુલ ક્ષેત્રફળ 616થી ગુણાકાર કરવો પડશે. જો માનસ, તારે કલાઈ કરવાના કુલ 3080 રૂપિયા આપવાના થશે. હે ભગવાન, આટલા બધા રૂપિયા! સારું થયું તે મને જણાવી દીધું થોમસ. હું તો ફક્ત 100 રૂપિયા લઈને દુકાને જવાનો હતો. ચાલ, હવે આપણે આપણી દુનિયામાં પાછા જતા રહીએ. હું તને મારી સાયકલ પર ઝડપથી બજારમાં લઈ જાઉં છું. એના પછી આપણે બંને મેળામાં ફરવા જઈશું. મિત્રો, આ વિડીયોમાં આપણે અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોયું. તો આશા છે કે હવે તમને ગોલક અને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળની સારી સમજ થઈ ગઈ હશે.